પકડાય છે બાકી પકડાય ખબર નથી. હું અશોક કુમાર માંગીલાલ શાહ, આ ફરિયાદી મારા મામા રોશનલાલ શાહ એમની અભિલાષા હાઈટ પર્વત પાટિયા ખાતે કમલ કાર ડેકોરના નામે કાર એસેસરીઝની દુકાન આવેલી છે, જે એમના છોકરા બે અને એક કારીગર ત્યાં બેસે છે. ગઈકાલે રવિવારના દિવસે એક ડૉક્ટર, નામ અમને ખબર નથી, પણ એ ત્યાં આવેલા અને પોતાએ મડગાર્ડ ક્લિપ મંગાવેલી હતી એ ફિટ કરવા માટે જણાવેલ, પરંતુ કાલે રવિવાર હોવાના કારણે માણસો કારીગર કામવાળા આવેલા ન હતા. તે એમને જણાવેલું કે ભાઈ માણસો નથી, છતાં પણ તમે થોડીવાર બેસો, શેઠ હિંમતભાઈ આવે છે એટલે તમને ફિટ કરાવી આપીએ. તો એઓએ ઉતાવળ કરતા નહીં, અત્યારે ને અત્યારે મારે ફિટ કરવાનું. તો એમના નાના ભાઈએ, યાર ફરિયાદી છે એમના નાનો ભાઈ ચેતને, એમણે જણાવેલ કારીગરને કે ભાઈ તને આવડતું હોય તો તું ફિટ કરાવી દે, વાંધો નહીં. તો ફિટ થઈ ગયા બાદ જે આરોપી હતા એમણે કમલ કાર ડેકોરનો વિડીયો શૂટિંગ ચાલુ કરેલ અને તેમાં બોલતા હતા કે આ કમલ કાર ડેકોરવાળા ચોર છે, લુચ્ચા છે, એ રીતે વાતો કરતા બેફામ ગાળું બોલતા હતા. કારીગર એમને જણાવેલ કે ભાઈ તમે તમારું કામ થઈ ગયું છે, શા માટે આવું કરો છો? તો એમણે કારીગરને પણ ધક્કો મારીને ગાળગળોજ કરેલી, જેથી કારીગરે પણ એમને ઉશ્કેરાઈને મારેલ. પરંતુ ત્યારબાદ ફરી આરોપીના જે માણસ હતો એમણે 15-17 ઈસમોને ત્યાં ફોન કરીને બોલાવેલ અને બધાએ આવીને એ કારીગરને દુકાનમાંથી ખેંચીને બહાર ઢસડીને ખૂબ માર મારેલ. અને ત્યારબાદ એ અરસામાં દુકાનના માલિક હિંમતભાઈ આવતા, હિંમતભાઈને પણ ખૂબ માર મારેલ અને હથિયારો પણ માથામાં વાગેલ, જેનાથી લોહી લુહાણ થઈ ગયેલ. અને ત્યારબાદ એમનો નાનો ભાઈ ચેતન પણ ત્યાં હતો, તો તેમને પણ ખૂબ મારેલ. તે છતાં પણ આટલો મારવા બાદ પણ એ આરોપીઓના બીજા માણસો જે હતા એમણે દુકાનમાં આવીને ફરીથી એમને માર મારેલ અને જણાવેલ કે જો તું ફરિયાદ કરશે તો તમને હું જાનથી મારી નાખીશ, અને અમારી પોલીસમાં ઘણી વગ છે એ તું જાણે છે, અને ન જાણતો હોય તો અત્યારે તું આવજે એટલે તને બતાવીશું. તે અરસામાં ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર ફોન કરેલ અને PCR આવેલી. તે PCRની અંદર પોલીસવાળાઓએ ફરિયાદીને PCRમાં બેસાડેલ અને આરોપીઓને પોતાની કારમાં જવા દીધેલ. તો આ પણ અચ્છા, તે ઉપરાંત પૂણા પોલીસ સ્ટેશનની અંદર ત્યાં જવાથી આ લોકોએ ફરિયાદ લીધી ન હતી અને વારંવાર સમાધાન કરવા માટેનું દબાણ કરતા હતા. અને તે અરસામાં જે ફરિયાદી હતા એને માથાના ભાગે વધુ વાગેલ હોવાથી લોહી લુહાણ હતો, છતાં પણ એમણે સારવાર કરવા માટે પણ એમને મોકલાવેલ નહીં. છેલ્લે જ્યારે સારવાર કરવા માટે સિમેર હોસ્પિટલમાં ગયા તો ત્યાં પણ આ લોકોની વગના કારણે એ આહિર સમાજના લોકો, પોલીસ સ્ટેશનમાં પણ એક PI આહિર છે, તેમની એક PSI આહિર છે, એમણે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરેલ અને સ્વિમેર હોસ્પિટલના જે ડોક્ટર હતા એમને પણ એ લોકોએ કહી દીધું માટે એ લોકોએ પણ ગેરવર્તણૂક અમારી સાથે કરેલ અને આરોપીની કોઈ સારવાર કરેલ નહીં, ખાલી ટાંકા લઈને રવાના કરી દીધેલા. ત્યાં કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી, કંઈ નહીં. જેથી આજે અમે કમિશનર ઓફિસમાં આ ફરિયાદ આપવા માટે આવ્યા છીએ. અમે ACP સાહેબ PK પટેલ સાહેબને પણ વાત કરેલી. PK પટેલ સાહેબે PI સાહેબને વાત કરતા એમણે PI સાહેબે PK પટેલ સાહેબ ACP સાહેબને પણ ગેરમાર્ગે દોરેલ, ખોટી માહિતી આપેલ. PK પટેલ સાહેબે અમને ખૂબ બાંયધરી આપી છે, તમે ગમે ત્યાં ફરિયાદ આપો, અમારે ત્યાં આપો, કમિશનર સાહેબમાં આપો, અમે ચોક્કસથી આનું કામ કરાવીશું. એમનો ખૂબ સહકાર મળેલ અને અમે એ માટે આજે કમિશનર ઓફિસમાં ફરિયાદ આપવા માટે આવેલ છીએ.